हाइड्रोजन बंधित आण्वीय घन एम आण्वीय घन पदार्थ नु वर्गीकरण भाग में कर वर्गीकरण अपने हम विस्तार सहित जुआ હવે આ આ લખું અધ્રુવીય આણ્વીય ઘન હું લખું અધ્રુવીય આણ્વીય ઘન એવું કંઈક લખું તો આ પ્રકારના ઘન પદાર્થો પરમાણુ ના જેવા કે દાખલા તરીકે હિલિયમ કે આર્ગોન હિલિયમ કે આર્ગોન આ પ્રકારના ઘન પદાર્થો પરમાણુના બનેલા હોય જેવા કે હિલિયમ કે આર્ગોન અથવા અથવા બરાબર ધ્યાન આપજો અથવા અધ્રુવીય બંધ અધ્રુવીય બંધ જેમની વચ્ચે બનેલા હોય જેમની વચ્ચે બનેલા અધ્રુવીય અણુ અધ્રુવીય અણુઓના બનેલા હોય છે બહુ અગત્યનું વાક્ય લખ્યું કે જરાક ધ્યાનથી જોજો આ પ્રકારના ઘન પદાર્થો પરમાણુના બી બનેલા હોય જેમ કે હિલિયમ કે આર્ગોન અધ્રુવીય બંધ જેમની વચ્ચે બનેલા હોય તેવા અધ્રુવીય અણુ ના બનેલા હોય છે દાખલા તરીકે અહીંયા મેં લખવાનો H2Cl2KI2 આ જે અણુ લખ્યા આ શું છે તો કે આ અણુ છે એકચ્યુઅલી ખરેખર અણુ છે હવે એ અધ્રુવીય કેમ આણ્વીય ઘન કહેવાય આણ્વીય બંધ કહેવાય બરાબર અને બીજું કે વાંડરવાસ લાગતું હશે પણ અહીંયા સીએલ અને સીએલ તો બંને પરમાણુ સરખા હોય બંને પરમાણુ દ્વારા સીએલ ટુ બંધ હોય તો બંને પરમાણુ સરખા તો વિદ્યુત ઋણતા બંનેની કેવી સરખી એટલે એ બંધ કેવો આવવાનો અધ્રુવીય આવવાનો તો અધ્રુવીય આણ્વીય ઘન અધ્રુવીય અણુઓના બનેલા હોય એટલે ક્યાં તો પરમાણુના બનેલા હોય ક્યાં તો અધ્રુવીય અણુના બનેલા હોય તો એ પરમાણુ કે અણુ દ્વારા જે કંઈ બંધનું જે કંઈ પદાર્થનું નિર્માણ થાય એને કહેવાય અધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે હવે તમે એક્ઝામ્પલ આપી શકો એની અંદર બીજું આ ઘન પદાર્થના અણુઓ વચ્ચે નંબર બે આ ઘન પદાર્થના અણુઓ વચ્ચે આ પ્રકારના ઘન પદાર્થમાં આ પ્રકારના ઘન પદાર્થમાં નિર્બળ વાંડરવાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોય એટલે કે એની અંદર નિર્બળ વિસર્જન બળ અથવા લંડન બળ નિર્બળ પદાર્થમાં નિર્બળ વિસર્જન બળ અથવા અથવા લંડન બળ આપણે 11મા ધોરણમાં શીખી ગયેલા લંડન બળ પ્રકારના બળો અસ્તિત્વ ધરાવતા હોય આવું તમે લખી શકો નંબર ત્રણ આ પ્રકારના બળો એટલે એમ તો આપણે જાણી ગયા કે ભાઈ આણ્વીય ઘન પદાર્થમાં કયા પ્રકારના બળો લાગતા હોય તો કે વાંડરવાલ્સ પ્રકારના એટલે એને લંડન બળો તરીકે પણ ઓળખવામાં આવે અને બીજું આ ઘન પદાર્થો જે ખરા તે પોચા આ ઘન પદાર્થો પોચા વિદ્યુતના અવાહક એટલે કે વિદ્યુતનું વહન કરી શકે નહીં પોચા હોય વિદ્યુતના અવાહક હોય અને તેઓના ગલનબિંદુ નીચા તેઓના ગલનબિંદુ જે ખરા તે કેવા હોય નીચા હોય આ તમે લખી શકો હજુ પણ એકાદ વાક્ય સામાન્ય તાપમાને અને દબાણે આ પ્રકારના ઘન
घन पदार्थो सामान्य तापमाने अने दबाणे वायु के प्रवाही अवस्था धरावे मतलब के तमने वायु के प्रवाही अवस्था में जोवा मळे। हवे बहु बधुं अगत्यनुं कंई होय नहीं, पण हवे आपणे जे जोवानुं छे ने विस्तारपूर्वक आपणे दरेके दरेक लाइन जोता होय एटले आपणे आ चर्चा करीए, बाकी बहु जनरली खास करीने पूछाय नहीं। वळी पाछुं जोईए आण्विक घन पदार्थनुं वर्गीकरण, अध्रुवीय आण्विक घन पदार्थ, ध्रुवीय आण्विक घन पदार्थ अने हाइड्रोजन बंधित। आपणे जोई लीधुं अध्रुवीय आण्विक घन पदार्थ, હું જોઈ લીધું અધ્રુવીય। આ પ્રકારના ઘન પદાર્થો બને છે નથી તો કે પરમાણુ કે અણુ, અણુ બને ત્યારે તેમની વચ્ચે કયો બંધ બનેલો હોય છે? અધ્રુવીય, એટલે અધ્રુવીય અણુઓના બનેલા હોય, જેમ કે H2Cl2 કે I2, તો એમની વચ્ચે અધ્રુવીય બનતે કે વિદ્યુત ઘનતા શક્તિ છે। આ પ્રકારના ઘન પદાર્થમાં નિર્બળ, તો આપણે જાણીએ છીએ કે વેન્ડરવાલ્સ સાહેબનું પણ નિર્બળ વિસર્જન અથવા લંડન બંધ પ્રકારના અસ્તિત્વ ધરાવે। આ ઘન પદાર્થો પોચા હોય અને વિદ્યુતના અવાહક હોય, તેઓના ગલન બિંદુ કેવા હોય? નીચા હોય। આ પ્રકારના ઘન પદાર્થો સામાન્ય તાપમાને અને દબાણે કઈ સ્થિતિ ધરાવે? તો કે પ્રવાહી કે વાયુ સ્થિતિમાં જોવા તમને મળે। તો વાક્ય રચના છે એટલે આપણે શું થાય, તો કે વાક્ય રચના જે કરી છે આપણે આ રીતના જ વિસ્તારપૂર્વક જોવી પડે। હવે આપણે એના પછીના ટોપિક પર જવાના અથવા એને કહેવાના ધ્રુવીય આણ્વીય ઘન। હું કાઢ નાખતો છું, સ્ક્રીનશોટ લઈ લેવો લઈ લેજો, ફોટો પાડો ફોટો પાડી લેજો, બરાબર હું હટી જાઉં પાછો, જોઈ લો બરાબર, અને પોઝ કરીને પણ તમે લખી શકો। ઓકે, એના પછી આપણે જોવાના ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, એના ઉપર જવાના ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ પર જવાના, તો એ જોઈએ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, જરાક બરાબર જોઈ લેજો। નંબર બે આપવાના ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, એટલે હવે આપણે આની ચર્ચા કરતા છીએ। અધ્રુવીયની ચર્ચા કરી લીધી, હવે આપણે જોતા છે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની ચર્ચા કરતા છે, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થની ચર્ચા કરતા છે। ઓકે, ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થો જે ખરા તે જોવાના આપણે। આ પ્રકારના ઘન પદાર્થોના અણુઓ કેવા હોવા જોઈએ? તો કે ધ્રુવીય હોવા જોઈએ। આ પ્રકારના ઘન પદાર્થોના અણુઓ ધ્રુવીય કેવા હોવા જોઈએ? ધ્રુવીય અણુઓ એટલે કે ધ્રુવીય અણુઓ ધ્રુવીય સહસંયોજક બંધથી રચાય, ધ્રુવીય અણુઓ ધ્રુવીય સહસંયોજક બંધથી રચાય, સહસંયોજક બંધથી ઉદાહરણ તરીકે જો લઈએ તો તમે લઈ શકો HCl, SO2, NH3 વગેરે તમે ઉદાહરણ આપી શકો। હવે આ ઉદાહરણ આવ્યું એટલે તમને ખબર પડી જાય કે હું કેવા માંગે, HCl હોય તો તમે જાણો H અને Cl, તો Cl ની વિદ્યુત ઋણતા વધારે, H ની વિદ્યુત ઋણતા ઓછી, એટલે આ બંધ જે ખરો છે કેવો હોવાનો? તો કે ધ્રુવીય, કેવો હોવાનો? ધ્રુવીય। તો તમે જોઈ શકો ધ્રુવીય બંધ બની શકે, અને NH3 માં નાઇટ્રોજન ની વિદ્યુત ઋણતા જે કરી દે હાઇડ્રોજન કરતા વધારે હોય તો તે બંધ પણ ધ્રુવીય બનવાનો, SO2 માં સલ્ફર ની ઓક્સિજન ની વિદ્યુત ઋણતા સલ્ફર કરતા વધારે હોય તો તે પણ બંધ કેવો બનવાનો? ધ્રુવીય બનવાનો। તો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ, આ પ્રકારના ઘન પદાર્થોના અણુઓ ધ્રુવીય અણુઓ ધ્રુવીય સહસંયોજક બંધથી બને અને સહસંયોજક બંધથી જોડાય અથવા જોડાય, એવું લખી દો જોડાય, જેમ કે HCl, SO2, NH3 વગેરે તમે એના એક્ઝામ્પલ આપી શકો। હવે આ પ્રકારના ઘન પદાર્થોની ચર્ચા કરવાના, તો એમાં કયા પ્રકારનું બળ લાગતું હશે? તો આની અંદર વાત કરીએ કે ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થમાં પ્રબળ ધ્રુવીય પ્રકારનું ધ્રુવીય પ્રકારનું પારસ્પરિક બળ અસ્તિત્વ ધરાવતું હશે, ધ્યાન આપજો।
બીજો મુદ્દો શું લખી શકાય તો કે આ પ્રકારના ઘન પદાર્થો પોચા હોય વિદ્યુતના અવાહક ગલન બિંદુ અધ્રુવીય આણ્વીય ઘન કરતા થોડા વધારે હોય છે એટલે એવું અધ્રુવીય જોઈ ગયા તેના કરતા જરા ગલન બિંદુ આના કેવા હોય વધારે, કેમ કે આમાં આકર્ષણ કેવું લાગે વધારે લાગે જયારે એના ગલન બિંદુ ઊંચા હોય. સામાન્ય તાપમાને અને દબાણે આ પ્રકારના ઘન પદાર્થો વાયુ કે પ્રવાહી અવસ્થામાં જોવા મળે. આ તમે લખી શકો. આ તમારું થઈ ગયું ધ્રુવીય આણ્વીય ઘન. શું છે આ પ્રકારના ઘન પદાર્થોના અણુઓ ધ્રુવીય હોવા જોઈએ, ધ્રુવીય સહસંયોજક બંધથી જોડાયેલા હોવા જોઈએ. જેમ કે ઉદાહરણ તરીકે HCl, SO2 કે NH3 તમે આપી શકો. આ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થોમાં પ્રબળ ધ્રુવીય પ્રકારનું પારસ્પરિક આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ. આ પ્રકારના ઘન પદાર્થો પોચા, વિદ્યુતના અવાહક અને ગલન બિંદુ અધ્રુવીય આણ્વીય ઘન કરતા થોડા કેવા હોય વધારે હોય. બીજું, સામાન્ય તાપમાને અને દબાણે આ પ્રકારના ઘન પદાર્થો વાયુ કે પ્રવાહી સ્થિતિમાં જોવા મળે. હવે તમે જોશો કે અમુક વસ્તુઓ તો સેમ જ થઈ ગઈ, જેમ કે પોચા, વિદ્યુતના અવાહક, ગલન બિંદુ કે સામાન્ય તાપમાને ઘન પદાર્થ, વાયુ કે પ્રવાહી, એ તો આગળ બી આવી ગયું અધ્રુવીયમાં, પણ એનું એ જ આવી ગયું. તમારે ખાલી કેટલું યાદ રાખવાનું હતું કે ભાઈ ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ શેનાથી બને, તો કે એ ધ્રુવીય અણુઓથી બને. તો એક્ઝામ્પલ તરીકે તમે શું આપી શકો, તો કે HCl, SO2 કે NH3, અને એમાં કયા પ્રકારનું બળ લાગે, તો ધ્રુવીય પ્રકારનું પારસ્પરિક ક્રિયા બળ. પેલામાં કયું બળ લાગતું હતું, લંડન બળ, વિસર્જન બળ જેને કહીએ, લંડન બળ. તો આમાં કયું લાગે, તો કે ધ્રુવીય પારસ્પરિક ક્રિયા પ્રકારનું બળ લાગતું હોય. તો આ તમે એક્ઝામ્પલ આપી શકો. અને આ તમારો થઈ ગયો તમારો ધ્રુવીય આણ્વીય ઘન પદાર્થ. હવે જરાક ફોટો પાડી લેજો, પોઝ કરી લેજો અને લખી લેજો. ઓકે, એના પછી 3 નંબર પર જઈએ આપણે, તો તમારું આવવાનું હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ પર જવાના આપણે. તો હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ 3 નંબરની વાત કરીએ તો આ જે ખરો તેની વાત કરતા છે, તો હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થની વાત કરીએ તો આ પ્રકારના ઘનમાં હાઇડ્રોજન પરમાણુ આ આપણે જાણતા છે, હાઇડ્રોજન પરમાણુ તેનાથી વધુ વિદ્યુત ઋણીય પરમાણુ જેવા કે નાઇટ્રોજન, ફ્લોરિન કે પછી ઓક્સિજન જેવા તત્વ સાથે પ્રબળ આકર્ષણ બળથી, એટલે એ બળ જે ખરું તે તમને આપ્યો છે રહેલું પ્રબળ હાઇડ્રોજન બંધ દ્વારા, પ્રબળ હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હોય છે. હવે તમે દાખલા તરીકે ઉદાહરણ આપવાના હોય તો દાખલા તરીકે તમે લખો, તો નાઇટ્રોજન સાથે હાઇડ્રોજનને જોડો તો શું બને, તો કે NH3, F સાથે HF બને, અને ઓક્સિજન સાથે જોડવો તો શું બને, તો કે H2. તો તમે આવા ઉદાહરણ આપી શકો. કહેવાય એવું કહેવાય કે ભાઈ આ પ્રકારના હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થની અંદર હાઇડ્રોજન પરમાણુ તેનાથી વધુ વિદ્યુત ઋણીય પરમાણુ, જેમ કે ઓક્સિજન, હાઇડ્રોજન કે ફ્લોરિન સાથે જોડાય, તો કયા બંધથી જોડાય, તો કે હાઇડ્રોજન બંધથી જોડાય. અને તેના ઉદાહરણ તમે આપી શકો NH3, HF કે H2O જેવા ઉદાહરણ તમે આપી શકો. તો આ પ્રકારના ઘન પદાર્થો પોચા અને
વિદ્યુતના અવાહક, વિદ્યુતના કેવા છે અવાહક, અવાહક છે. અને બીજું હાથે લખી શકો, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે બરફ આપી શકો, તો સામાન્ય રીતે આ સામાન્ય તાપમાન અને દબાણે, એ સામાન્ય તાપમાને અને દબાણે, તાપમાને અને દબાણે આ પ્રકારના ઘન પદાર્થો, ઘન પદાર્થો લગભગ બાષ્પશીલ પ્રવાહી અવસ્થામાં, બાષ્પશીલ પ્રવાહી અવસ્થામાં જોવા મળે, અવસ્થામાં જોવા મળે. તમે લખી શકો પાણી એટલે બરફ, તો બરફને તમે સામાન્ય તાપમાને મૂકો તો તે બાષ્પમાં રૂપાંતર થઈએ. તો બરફ એ આણ્વીય ઘન પદાર્થ છે, હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ છે, જેમાં હાઇડ્રોજન બંધ બનેલો છે અને આણ્વીય ઘન તો છે જ, એટલે હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ છે, જે સામાન્ય તાપમાને અને દબાણે ઘન પદાર્થો બાષ્પશીલ પ્રવાહી અવસ્થામાં જોવા મળે. મતલબ બરફને તમે અત્યારે અહીંયા મૂકી દો તો એ બાષ્પમાં રૂપાંતર, બાષ્પશીલ પ્રવાહી કહેવામાં આવે. તો આને કહેવાય હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. કેવો કહેવા છે? હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘન પદાર્થ. એ પણ પોચા અને વિદ્યુતના અવાહક જ છે, પણ સાથે સાથે બે વાક્ય જોડી દેવાના, બસ આટલું છે. એને કહેવાય હાઇડ્રોજન બંધિત આણ્વીય. એટલે આપણે આણ્વીય ઘન પદાર્થનું વર્ગીકરણ ત્રણ ભાગમાં જોઈ લીધું, તો તે વર્ગીકરણ બરાબર ધ્યાનથી તમારે જોવાનું અને સમજવાનું. ઓકે દીકરાઓ, થેન્ક યુ.